શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. બિલકુલ પરિચય ન હોય અને માથું નમે તો માનવું કે આ કોઈ ઈશ્વરનો અંશ છે. પરિચય નથી છતાં રસ્તામાં સર્વ વામન મહારાજને નમસ્કાર કરતા હતા. વામનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે સિદ્ધાશ્રમમાં. જનકપુરી જતાં રસ્તામાં આ સિદ્ધાશ્રમ આવે છે અને ત્યાંથી તેઓ આવ્યા છે ગુજરાતમાં. વામનજી મહારાજ નર્મદાના કિનારે ભૃગુ કચ્છ નામના તીર્થમાં આવ્યા છે. વામન મહારાજ યજ્ઞ મંડપ પાસે આવ્યા છે. મોટો મંડપ બાંધ્યો છે. ભાર્ગવ બ્રાહ્મણો વેદ મંત્રો બોલી અગ્નિમાં આહુતિ આપે છે. ચારે બાજુ પ્રકાશ પડે છે. મોટા મોટા ઋષિઓ વિચાર કરે છે કે આવો બ્રહ્મ તેજસ્વી જોયો નથી. બ્રહ્મ તેજને કોઈ છુપાવી શકતું નથી. આ સૂર્યનારાયણ તો ઉપરથી નીચે નથી ઉતર્યા ને? ના ના ના, આ સૂર્યનારાયણ નથી તો શું સનતકુમાર આવે છે? ના ના, લંગોટી પહેરે છે તેથી આ કોઈ બ્રહ્મચારી આવ્યો છે. આ કોઈ બ્રાહ્મણ કુમાર લાગે છે. શંકર સ્વામીને પૂછવામાં આવ્યું કે જગતમાં ભાગ્યશાળી કોણ? શંકર સ્વામીએ જવાબ આપ્યો, કોપિનવંતઃ ખલુ ભાગ્યવંતઃ. જે લંગોટી પહેરે છે, જે જીતેન્દ્રિય છે, જે સદા સર્વદા પ્રભુ સાથે વાતો કરે છે, પરમાત્મા સાથે જે રમે છે તે મોટા ભાગ્યશાળી છે. પૈસા સાથે રમે, શરીર સાથે રમે તે ભાગ્યશાળી નથી. શરીર સાથે તો પશુઓ પણ રમતા હોય છે. અરે, શરીર સાથે રમવામાં સુખ સમજે તે અભાગ્યો છે. જે પરમાત્માના નામમાં રમે છે, જે પરમાત્માના સ્વરૂપમાં રમે છે તે ભાગ્યશાળી છે. બ્રાહ્મણો વિચાર કરતા હતા તેમ સમયે યજ્ઞ મંડપમાં વામનજીએ પ્રવેશ કર્યો. શુક્રાચાર્ય વયોવૃદ્ધ છે, યજ્ઞના પ્રધાન આચાર્ય છે, છતાં ઊઠીને ઊભા થયા છે. આ કોઈ બ્રહ્મ તેજસ્વી બ્રાહ્મણ છે, આ કોઈ મહાન લાગે છે. યજ્ઞના મહાન આચાર્ય શુક્રાચાર્ય તેમજ મોટા મોટા ઋષિઓ વામનજી મહારાજને માન આપે છે. વામન મહારાજનો જય જયકાર કર્યો છે. જેના દર્શન કર્યા પછી પાપ છૂટે, જેના દર્શન કર્યા પછી સત્કર્મ કરવાની પ્રેરણા થાય એ બ્રહ્મતેજ છે. બ્રહ્મતેજથી બ્રાહ્મણોને માન મળે છે, બ્રાહ્મણોને જ્ઞાનથી માન મળે છે, ક્ષત્રિયોને બળથી માન મળે છે. ક્ષત્રિયોમાં જે બહુ બળવાન હોય તે શ્રેષ્ઠ ગણાય છે. વૈશ્યોને પૈસાથી માન મળે છે. જે ધનવાન હોય છે તે વૈશ્ય શ્રેષ્ઠ ગણાય છે. શેઠ કથામાં મોડા આવે તો પણ તેને આગળ આસન આપવામાં આવે છે. ભલે ને શેઠે ગમે તેટલા કાળાધોળા કર્યા હોય, શેઠને માન નથી, તેની લક્ષ્મીને માન મળે છે. શુદ્રોને વયથી માન મળે છે. શુદ્રમાં મોટા તે ગણાય છે જે વયમાં મોટો છે. ચારેય વર્ણોની દિવાળી પણ અલગ અલગ શાસ્ત્રમાં દર્શાવી છે. બળેવ એ બ્રાહ્મણની દિવાળી છે. ક્ષત્રિયની દિવાળી વિજયાદશમી છે. વૈશ્યોની દિવાળી લક્ષ્મી પૂજન છે અને શુદ્રોની દિવાળી હોળી ગણાય છે. બ્રહ્મચારીનું સ્વાગત કર્યું છે. પધારો પધારો, બ્રાહ્મણો ઊઠીને ઊભા થયા છે. બલિરાજાની નજર ખેંચાય છે કે આ કોણ આવ્યું છે? મેં ઘણા બ્રાહ્મણોની સેવા કરી છે પણ આવો કોઈ જોયો નથી. બલિરાજા દોડતા ગયા છે. વામન મહારાજનું સ્વાગત કરે છે. વામન મહારાજના બાલ સ્વરૂપને જોતા આનંદ થયો છે. વામન મહારાજને ઘરની અંદર લઈ જાય છે. સુંદર સિંહાસન પર વામનજીને પધરાવ્યા છે. રાણીને કહ્યું, મારે આની પૂજા કરવી છે, પૂજાની તૈયારી કરો. બલિરાજાની રાણીનું નામ વિંધ્યાવલી, તેની પુત્રીનું નામ રત્નમાલા. વામનજીને જોઈ રત્નમાલાના મનમાં સંકલ્પ થયો, કેવો સુંદર છે આ છોકરાને જે માં ધવડાવતી હશે તેને કેવું સુખ થતું હશે. બટુક વામન ભગવાનનું સ્વરૂપ જોઈ પહેલાં વાત્સલ્ય ભાવ થયો. ધવડાવવાની ઈચ્છા થઈ
પાછળથી જ્યારે બટુકજીનું પરાક્રમ જોયું એટલે મારવાનો ઈરાદો થયો. બંને ભાવવાળી તેણી થઈ બીજા જન્મમાં પુતનાના નામથી બાળકના રૂપમાં આસક્તિ રહી, તેથી તે પુતના થઈ અને તેણે કાનુડાને ધાવ્યો પણ ખરો અને મારવાનો પ્રયત્ન પણ કર્યો. હરિ ઓમ.